वागड़ी गांधी संता ग्राम स्वराज संघ द्वारा खास करीने लॉकडाउन की कपरी परिस्थिति में अनेकविध प्रेरणात्मक कार्यो करवामां आवी रह्या छे। आ संस्था गांधीजीना विचार ने वणेली छे अने तेओ लॉकडाउन में अनेकविध मुख कार्यो करी रह्या छे। હવે જોઈએ રાપર થી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। ચારે તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, એવા વિષમ દિવસોમાં બીજી તરફ માનવતાની મહેક પણ પ્રસરી રહી છે। ઠેર ઠેર એવા કામો થઈ રહ્યા છે જે જોઈને આપણી માનવતા પરની શ્રદ્ધાઓ વધુ મજબૂત થતી જાય છે। આજે એક એવી વસ્તુની વાત કરવાની છે, એવી સંસ્થાની વાત કરવાની છે કે આ સંસ્થાની પ્રવૃત્તિની જે કોરોનાના લીધે ગરીબી અને ભૂખમરોના અંધકારમાં ડૂબેલા ઘરમાં રાશન કીટ પહોંચાડી આનંદનો એક દીપ પ્રજ્વલિત કરી રહ્યો કરવામાં આવી રહ્યો છે। જી હા, કચ્છના અંતરિયાળ વાગડ વિસ્તારમાં નીલપર તાલુકો રાપર ખાતે આવેલી ગાંધી વિચાર ને વરેલી સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા આ થઈ રહ્યું છે માનવતાનું ઉમદા કાર્ય। 40 વર્ષ પૂર્વે સમાજ સેવાને ગ્રામોત્થાનના ઉદ્દેશથી મણિભાઈ સંઘવી દ્વારા આ સંસ્થાને પ્રસ્થાપિત કરવામાં આવી હતી। સંસ્થાએ છેલ્લા 4 દાયકાથી વાગડના શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક વિકાસ માટે બહુ ઉમદા ભૂમિકા અને એક અહમ ભૂમિકા નિભાવી છે। કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિ ઉભી થતાની સાથે આસપાસના વિસ્તારોમાં નાના નાના એવા વાંઢિયાઓમાં વસતા લોકો કે જે રોજનું કમાઈને ખાવે છે તેના જીવન નિર્માણને લઈને તેમની સરકારની અનુમતિથી રાશન કીટનું વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। પહેલા તબક્કામાં 350 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રાશન પહોંચાડવામાં આવ્યું હતું। લોકડાઉનના બીજા તબક્કામાં 500 પરિવારોને રાશન કીટ પહોંચાડવામાં આવી રહ્યું હતું। ત્રીજા તબક્કામાં પણ આ કાર્ય એ જ પરિસ્થિતિમાં ચાલુ રાખવામાં આવ્યું છે। અત્યાર સુધી 900ની આસપાસ પરિવારોને 3 ટકા નિરાંતનું ભોજન મળી રહે અને તેઓને લોકડાઉનની સ્થિતિમાં બહાર નીકળવું ન પડે તે માટે આ સંસ્થાએ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે। સંસ્થાએ આ કાર્ય કરવા માટે રાપરના નગરજનો ઉપરાંત દેશ દેશાવરના સખાવતી દાતાઓએ પણ ખૂબ મદદ કરી અને ધર્મ નિભાવ્યો છે। કચ્છ નવનિર્માણ અભિયાન, જન્મભૂમિ ગ્રુપ, ગુજરાત સર્વોદય મંડળ વગેરે સંસ્થાઓએ ટેકો આપ્યો છે। કાર્યને સફળ બનાવવા માટે રમેશભાઈ સંઘવી, દિનેશભાઈ સંઘવી, નકુલભાઈ ભાવસાર, મુક્તાબેન ભાવસાર, ભરતસિંહ જાડેજા સાથે ધર્મેન્દ્રભાઈ હોથી, ઈશ્વરભાઈ પરમાર, અમૃતભાઈ પરમાર, કુસુમબેન પવાર, જમનાબેન કટારા, લાધાભાઈ પટેલ, હમીદભાઈ સુથાર, પૂજાબા જાડેજા, ડોક્ટર રમજાન હસનિયા સહિતના લોકોએ ખૂબ ખૂબ વ્યવસ્થા કરી છે। નકુલ ભાવસારે સમગ્ર વ્યવસ્થા સંભાળી છે। માનવ માત્રમાં રહેલી આસ્થાના પરિણામે સંસ્થા પાસે કોઈ વિશેષ ભંડોળ ન હોવા છતાં 350 પરિવારોને 1 મહિનાનું 500 પરિવારને 15 દિવસનું અંદાજિત 11 લાખ રૂપિયાનું રાશન પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। ધન્ય છે આ સંસ્થાની મિશાલને। રવિ તો આવી ગયો, સૌને વંદન। વર્ષો પહેલા એક ચિત્ર જોયું, જર્જરિત ઝૂંપડી હતી, ઉપર ઘાસનું છાજ હતું, કડકડતી ઠંડી હતી। એક માં પોતાના બાળકને રાત્રે સુવડાવવા માટે છાપા પાથરી રહી હતી જેથી બાળકને ઠંડી ન લાગે। બાળકે માને પ્રશ્ન પૂછ્યો કે માં, જેની પાસે છાપા નહીં હોય એ લોકો આ ઠંડીમાં શું કરતા હશે? એનો જવાબ માએ તો ના આપ્યો, પણ આપણું અંતર બોલી ઉઠે કે આવા વ્યક્તિઓ માટે, જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે નો સધિયારો આપણે પૂરો પાડવો જોઈએ, સહયોગ આપણે આપવો જોઈએ, એનો આધાર આપણે બનવો જોઈએ। એ વાતને સંસ્થાએ શરૂઆત થઈ ત્યારથી વણી લીધી છે। ત્યારે જ્યારે માનવ સર્જિત કે કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે સંસ્થા કટિબદ્ધ બનીને એમાં ઉપયોગી થવા માટે પ્રામાણિક પ્રયત્ન કરતી રહી છે। મચ્છુ ડેમ, હોનારત, કચ્છમાં ઉપરા ઉપરી આવેલા દુષ્કાળો, વાવાઝોડું, ભયાનક ભૂકંપ, સુનામી, બિહાર પૂર રાહત, કાશ્મીર ભૂકંપ, નેપાળ ભૂકંપ, આ બધામાં સંસ્થાએ યથાશક્તિ સજ્જનોના સહયોગ દ્વારા સરસ રીતે કામ કર્યું છે અને એનું આપણને ગૌરવ પણ છે। મુખ્યત્વે કામ તો સંસ્થાનું લોક સંગઠન, લોકશક્તિ નિર્માણ દ્વારા ગામડાના લોકો સાચું સ્વરાજ ભોગવતા થાય એ છે, અને એની સાથે સાથે સામાજિક પરિવર્તન લાવવા માટે ગાંધી વિચારધારા પ્રમાણે બાળકોને શિક્ષણ આપવું, પર્યાવરણ સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, લોકોમાં આત્મવિશ્વાસ પેદા થાય એ માટેનો પ્રયત્ન કરવો, એની મુખ્ય પ્રવૃત્તિ પાંખ છે।
વર્ષોથી આપણે આ કામ કરતા રહ્યા છીએ અને એમાં સમાજમાં રહેલા શ્રેષ્ઠીઓ, સજ્જનો, સ્વજનોમાં રહેલી માનવતાએ હંમેશા અમને ઊંફ આપી છે, સહયોગ આપ્યો છે, એના થકી આ બધું કામ થઈ રહ્યું છે. તેમને સૌને પ્રણામ. અમારા સંસ્થાના સંસ્થાપક મણિભાઈ સંઘવી હંમેશા કહેતા કે ઈશ્વરની કરુણા, સાથીઓનો સદભાવ ભર્યો સહયોગ, પ્રેમાળ પુરુષાર્થ તથા માનવ માત્રમાં અતૂટ આસ્થા આજના આદમી પાસે મોટા કામ કરાવી શકે છે.